સરકારે એસ્ટ્રોઝેનેકાની કોરોના વેક્સિન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું છે. અત્યાર સુધી વેક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનું એટલે કે 4 અઠવાડિયાનું અંતર રાખવામાં આવતું હતું. હવે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 6 થી 8 અઠવાડિયાનું અંતર રાખવામાં આવશે. એટલે કે કોવિશિલ્ડના એક ડોઝ લીધા પછી ઓછામાં ઓછા 1.5 મહિના પછી જ બીજો ડોઝ આપવામાં આવશે. તાજેતરની રિસર્ચમાં બે ડોઝ વચ્ચે 6 થી 8 અઠવાડિયાનું અંતર રાખવાથી વેક્સિનની અસરકારકતા વધી જાય છે. ઉલ્લેખનીય છે કે આ નિયમ ફક્ત કોવિશિલ્ડ વેક્સિનને જ લાગુ પડે છે. ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનું જ અંતર રાખવામાં આવશે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરીથી જીવલેણ અને વેગવંતુ બન્યું છે. જામનગરમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 7 દર્દીઓના મૃત્યુ થતાં ખળભળાટ થયો છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 22 કેસ સહિત જિલ્લામાં કુલ 28 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના પગરવને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. 22 માર્ચ 2020ના દેશભરમાં જનતા કર્ફ્યુ હતો. વડાપ્રધાન મોદીના આહવાન પર જામનગરમાં પણ કર્ફ્યુનું ચુસ્ત પાલન થયું હતું. આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2021-22નું ₹612.49 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જે આગામી દિવસોમાં સામાન્ય સભાની મંજૂરી પછી અમલી બનશે. બજેટમાં શહેરમાં નવા સ્મશાન, 2 ફાયર સ્ટેશનો, ભૂગર્ભ ગટર યોજના, નવા વોટર કનેક્શન, કલ્ચરલ કોમ્પ્લેક્સ વગેરે વિકાસ કાર્યો માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા દ્વારકાને વિશ્વના વિખ્યાત સ્થળનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. શારદાપીઠ પરિસરમાં સ્વામી નારાયણનંદજીના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ગુજરાત કોઓર્ડિનેટર ભરતસિંહ પરમાર દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર સહિત દેવસ્થાન સમિતિના હોદ્દેદારો તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લાના 3 મહિનાના ધૈર્યરાજસિંહ રાઠોડને ગંભીર બીમારી છે. તેને બચાવવા 22 કરોડની કિંમતના વિદેશી ઇન્જેક્શનની જરૂર છે, જેમાં 6 કરોડ ટેક્સ સરકારે માફ કરી દીધો છે. બાકીની 16 કરોડની રકમ માટે રાજ્યભરમાં ફંડ એકત્ર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાઈ પણ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા ₹1,11,000નો ચેક અર્પણ કર્યો છે. જામનગર રાજપૂત યુવા સંઘ ધૈર્યરાજસિંહ માટે ફંડ એકત્ર કરી રહ્યું છે. હકુભાઈ સંસ્થાના હોદ્દેદારોને ચેક અર્પણ કર્યો હતો. આ ઉપરાંત જીઆઈડીસી દરેડમાં જય દ્વારકાધીશ મેટલના માલિક રાજુભાઈ ગાગિયા દ્વારા ₹2,51,000 તથા હાઈટેક એક્સક્લુઝનના માલિક વસંતભાઈ કટારીયાએ ₹1,11,000ની સહાય કરી છે. આ તકે રાજ્યમંત્રી હકુભા તથા ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ધૈર્યરાજસિંહ રાઠોડ નામના 3 માસના બાળકને એક ગંભીર બીમારી આવતા સમગ્ર ગુજરાત અને દેશ, ગુજરાત આપણો હંમેશા માનવતાવાદી રહ્યું છે, એકબીજાને મદદ કરવાનું આપણું ગુજરાત હંમેશા કાર્ય કરીએ છીએ આપણે. ખાસ કરીને આપણું સૌરાષ્ટ્ર અને જામનગર છોટી કાશી તરીકે જ્યારે ઓળખાતું હોય ત્યારે સમગ્ર ગુજરાતને ભારતભરમાંથી ધૈર્યરાજ માટે એક એવી ગંભીર બીમારી આવી ગઈ, 16 કરોડ રૂપિયા જેવો એને ખર્ચ હોય, સામાન્ય પરિવારમાંથી જ્યારે ધૈર્યરાજ આવતો હોય ત્યારે છૂટા હાથે સમગ્ર ગુજરાત અને ભારતમાંથી જ્યારે લોકો ફાળો આપી રહ્યા છે, ત્યારે ખાસ કરીને આજે જામનગર મુકામે પણ જામનગરના ઉદ્યોગનગરમાં આજે હું આવ્યો છું ને મારી સાથે હમણાં પણ પધારવાના છે આપણા સંત કૃષ્ણમણી મહારાજશ્રી આવવાના છે. અને આજે ઉદ્યોગમાંથી પણ ખાસ કરીને રાજુભાઈ મેરણભાઈ ગાગિયા જય દ્વારકાધીશ એક્સ્યુશનના માલિક છે, એના તરફથી 2,51,000 રૂપિયાનો આજે ફાળો એ આપે છે. સાથે સાથે વસંતભાઈ એગડુભાઈ કંટારિયા હાઈટેક એક્સ્યુઝેશન નામના ઉદ્યોગપતિ છે, એ પણ 1,11,000 રૂપિયા આજે ફાળો એમાં આપે છે. અને ખાસ કરીને હું પણ મારા તરફથી વ્યક્તિગત રીતે 1,11,000 રૂપિયાનો ફાળો આજે હું આપું છું. ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓને ખાસ કરીને જામનગરવાસીઓ આપણે એક હાથે તાળી ના પડે પણ સમગ્ર હાથ ભેગા થાય તો ધૈર્યરાજનો જે
ફાળો કરવાનો છે એમાં સમગ્ર ગુજરાત અને ભારતમાંથી આપે છે ત્યારે સૌ લોકોને વિનંતી કરું કે આપનાથી જેટલું યોગદાન દેવાય એટલું આ બાળક માટે ખાસ કરીને આપજો એવી ખાસ સમગ્ર ગુજરાતવાસીઓને વિનંતી. ભારત અને ભારતની સંસ્કૃતિ, સનાતન ધર્મની સંસ્કૃતિ હંમેશા વસુધૈવ કુટુંબકમને વરેલી છે. એનો અર્થ એ થાય છે કે આખી દુનિયા આપણો પરિવાર છે, કુટુંબ છે. આજે આજની દૃષ્ટિ પશ્ચિમી જગતની જ્યારે આખી દુનિયાને બાજાર સમજે છે ત્યારે ભારતની દૃષ્ટિ છે આખી દુનિયાને પરિવાર સમજવા. તો એના ભાગરૂપે જ આજે કે આપણા ખૂબ લાડીલા બાળક ધૈર્યરાજ, એમને ખૂબ મોટી બીમારી થઈ, એના ઈલાજ માટે જુદી જુદી જગ્યાઓથી લોકો મળી પડ્યા છે, ખૂબ સારી રીતે સહયોગ આપી રહ્યા છે. જેની જેવી કમાણી હોય, જેની જેવી શ્રદ્ધા હોય, જેની ક્ષમતા હોય તે પ્રમાણે ખૂબ સારી રીતે સહયોગ કરી રહ્યા છે. એ ખૂબ જરૂરી છે. આજે મને જણાવતા આનંદ થાય છે કે આપણા જામનગરના ઉદ્યોગપતિઓમાં શ્રી રાજુભાઈ મેરામણભાઈ ગાગિયા, જય દ્વારકાધીશ એક્સકર્ઝન, તો એ 2,51,000 રકમ આ બાળકના સ્વાસ્થ્ય માટે, એમના ઉપચાર માટે સહયોગ રૂપે આપે છે. ખૂબ આનંદની વાત છે. એ રીતે શ્રી વસંતભાઈ વૈકુંઠભાઈ કટારિયા હાઈટેક એક્સર્જન, તો એ પણ 1,51,000 સેવા આપે છે. અને જામનગરના ગૌરવ એવા આપણા ખૂબ કર્મઠ મંત્રી શ્રી માનનીય શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, તો એના માટે એમના તરફથી 1,11,000 નું અનુદાન આપી રહ્યા છે. એની સાથે એમ વિચાર કરીએ તો જામનગરના માનનીય મંત્રીશ્રી અને અહીંના ઉદ્યોગકારોએ ખૂબ સારો ભાવ રાખીને સહયોગ કર્યો છે. ખૂબ સારી વાત છે કે આપણે પરમાત્માને પ્રાર્થના કરીશું કે આ બાળક ધૈર્યરાજ એને સ્વાસ્થ્ય આપે. આટલા બધા લોકો સહયોગ આપી રહ્યા છે, એની સાથે એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારા અને પરમાત્માને પ્રાર્થના કરનારા કેટલા બધા લોકો હશે, એ બધાની પ્રાર્થના પરમાત્મા ચોક્કસ સાંભળશે અને એ બાળક માટે જે યોગ્ય હશે એ ચોક્કસ કરશે. તો એમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને બધાના ભાવ સફળ થશે એવી મારી પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાર્થના છે. અને હું બધાને આગ્રહ કરું છું કે આપની પાસે જે કોઈ પણ ક્ષમતા હોય કે આ પુનિત કાર્ય માટે ચોક્કસ સહયોગ આપજો અને આ બાળકના સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે આપનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે.